લાઠીમાં આગામી તારીખ 24 ડિસેમ્બરથી પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થશે. શિવમ ગ્રુપ દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. લાઠીના શિવમ ગ્રુપના દુલાભાઈ શંકર, ઘનશ્યામભાઈ શંકર, નરસિંહભાઈ મેરુલિયા, રાકેશભાઈ ધોળકિયા તેમજ ધીરુભાઈ નારોલા ઉપસ્થિત રહી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે લાઠીમાં આગામી તારીખ 24 ડિસેમ્બરથી પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થશે. રામકથાના ઉદ્ઘાટક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવશે. રામકથામાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સાથે પ્રખર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા સહિત અનેક નામી અનામી સંતો મહંતો તેમજ રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. તારીખ 24 ડિસેમ્બરે કથા શરૂ થશે અને 1 જાન્યુઆરીના રોજ પૂર્ણાહુતિ થશે. રામકથાનું સ્થળ શિવમધામ લાલજી દાદાના વડલાની બાજુમાં છે. કથા શ્રવણનો સમય રોજ સવારે 9:30 થી બપોરે 1:30 હશે. પોથીયાત્રા તારીખ 24 ડિસેમ્બરના રોજ શિવમ હાઉસ ખાતેથી પ્રસ્થાન થઈ કથા સ્થળ પર પહોંચશે. કથા દરમિયાન ભોજન પ્રસાદ સવારે 11 કલાકથી શરૂ થઈ જશે. રામકથા દરમિયાન રોજ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે તથા કથા દરમિયાન રાત્રે અકુપાર નાટક તેમજ માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવીના લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ 75 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો પૂજ્ય મોરારી બાપુની કથા શ્રવણનો લાભ લેવા અમરેલી જિલ્લાની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. નામ ઘનશ્યામ માવજીભાઈ શંકર, ગામ લાઠી જ તે. બસ આ રામકથાનું આયોજન આપણે 5 વર્ષ પહેલાં બાપુને ત્યાં મળ્યા હતા અને વાત થઈ હતી. પછી નજીક આવ્યા અને કોરોનાના 3 વર્ષ વીએ ગયેલા. 5 વર્ષ પછી આપણને જે કથાનો ટાઈમ મળ્યો એ શુભ સંજોગોથી આપણે શરૂઆત કરી અને આ ગ્રાઉન્ડની પસંદગી કરીને આ કથાનું સ્થળ અને તારીખ બધું નક્કી થયું. પછી કોને કોને આમંત્રણ આપવા, કેટલા જણનું પ્લાનિંગ કરવું એ બધી વ્યવસ્થાઓ કરી અને સામાજિક સેવાઓ કથાની સાથે શું કરી શકીએ એ વિચાર્યું. તો આપણે કેમ આ નેત્રયજ્ઞ અને ચશ્માનું વિતરણ ને ખેતી વિષયક ને બધું અને 76 ગામ લાઠીની દીકરીઓના સમૂહ લગ્ન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એટલે એ એક દિવસ, એ પૂરો દિવસ સમૂહ લગ્નનું આયોજન લાઠીમાં છે. એ આ કથા દરમિયાન છે, બાપુની હાજરી દરમિયાન રહે. અને બાકી તો ઓપનિંગમાં આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના ગવર્નર, ઓપનિંગ કરશે. પછી બાપુની કથા રેગ્યુલર સાંજથી શરૂ થશે અને સવારે બીજે દિવસે રમેશભાઈ ઓઝા અને એ આશીર્વચન આપશે. પછી રોજ આપણે એક એક વક્તાઓને બોલાવેલા છે કે ભાઈ ઋષિકેશથી એક રામદેવજી મહારાજ પણ વધારવાના છે. પછી આપણા ચિદાનંદ સરસ્વતી ત્યાં એ બી એક દિવસ અહીંયા આવીને કથામાં આપણને પ્રવચન આપશે. પછી ગોવિંદભાઈ ધોલકિયા, સૌજીભાઈ ધોલકિયા, પછી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી અને કેશુભાઈ ગોટી, આ વિવિધ એક વ્યક્તિઓ આપણને પ્રવચન આપશે. અને રાજકીયમાં પરસોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, આ બધા તારીખ માટે આપણે એને કીધેલું હતું પણ છેલ્લે આ ચૂંટણીના હિસાબે બધાએ તારીખનું બાકી રાખ્યું હતું. એટલે કે તારીખ અમે આવવાનું પાક્કું છે, બધાનું કન્ફર્મ કરીને જ આપણે આમાં નામ લખ્યા છે. આ મહેમાનો બધા જ આવવાના છે એ રીતે નામ બધાએ આપેલા છે. બાકી તો